नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, सुप्रभात। धोरण 3 वीडियो नंबर 1 છે, વિષય પર્યાવરણ, પ્રકરણ 19, આપણા સાથી। और साथी शब्द આવે એટલે આપણને એવું થાય કે સાથી એટલે આપણો મિત્ર। પણ મિત્ર અહીંયા અગર આપણે કઈ ભાષામાં આપણે સજીવ સૃષ્ટિના અર્થમાં લેવાનો હોય તો મિત્રનો અર્થ આપણે આપણા સમુદાયના લઈએ, મનુષ્યના સમુદાય તો આપણે પોતાનો મિત્ર ગણાય। પણ આ મિત્ર કોના અર્થમાં લેવાના છે? આપણે પ્રાણી સૃષ્ટિના અર્થમાં લેવાનો છે। કઈ સજીવ સૃષ્ટિ તો ખરી, પણ સજીવ સૃષ્ટિમાં કયા વિભાગમાં? પ્રાણીના વિભાગમાંથી આપણે પોતે એનો મિત્ર બનાવવાનો છે। તો મિત્ર કેવા પ્રકારના હોય આપણને ખબર છે કે આપણો મિત્ર આપણને સુખ દુઃખમાં મદદ કરે એટલે આપણે શું કહીએ? મિત્ર કહી શકીએ છીએ। શું કહીએ છીએ? મિત્ર કહી શકીએ છીએ। પણ આ પ્રાણીઓ જે છે એ આપણા કેટલાક પ્રાણીઓ મિત્ર બનવા યોગ્ય હોય છે, કેટલાક મિત્ર આપણે એને બનાવી શકતા નથી। એનું કારણ શું હોઈ શકે છે? તો એના કારણ બે હોઈ શકે છે। તો કેટલાક પ્રાણીઓ શું છે આપણી જોડે? જંગલી છે, અને કેટલાક પ્રાણીઓ કેવા છે? પાલતુ છે। ઓ જંગલી પ્રાણીઓની વાત કરીએ તો વાઘ, સિંહ, રીંછ, ચિત્તો, દીપડો, હરણ, આ તમે ખાલી નામ લખે એ સિવાય તમે ઘણા બધા પ્રાણીના નામ લખી શકો છો। પણ આ બધા પ્રાણીઓ જે છે એ આપણી જોડે રહેતા નથી। તો બધા પ્રાણીઓ ક્યાં કરી રહ્યા? કોઈ કહે છે આપણને નુકસાન કરે તેવા એ પ્રાણીઓ શું કહેવાય છે? હિંસક પ્રાણીઓ કહેવાય, કે જંગલી પ્રાણીઓ છે। અને આ લોકોનો ખોરાક પણ કેવો હોય છે? જુદો જુદો હોય છે। વાઘ, સિંહ, ચિત્તો, દીપડો જે છે એ કેવા છે? માંસ ખાય છે। શું ખાય છે? એમનાથી જે નાના કદના પ્રાણીઓ જે છે એ પ્રાણીઓને મારી નાખે છે અને એમનું માંસ તરીકે ઉપયોગ કરે છે। જ્યારે હરણ છે એ પૂનું પૂનું શું ખાય છે? ઘાસ ખાય છે। ઊનું ઘાસ બીજું પ્રાણી પણ ખાય છે, પણ સસલું ખાય છે। પણ સસલાનો સમાવેશ આપણે આપણા સમુદાયની અંદર પાલતુ પ્રાણીમાં કરી શકીએ છીએ। સસલું પાલતુ પ્રાણી પણ કહેવાય છે। પછી કોણ આવે છે? ગાય, ભેંસ, બકરી, પાલતુ પ્રાણી કહીએ છીએ, એને આપણે અડી પણ શકીએ છીએ। પણ આ બંને પ્રાણીઓ જે છે, જંગલી પ્રાણી અને પાલતુ પ્રાણી, એ બંનેમાં સમાનતા અને વિભિન્નતા બંને જુદી જુદી છે। આ પ્રાણીઓ જે છે એ આપણને નુકસાન કરે છે, જ્યારે આ પ્રાણીઓ આપણને ઉપયોગી, આ પ્રાણીઓ ઉપયોગી છે, પણ આ પ્રાણીઓ આપણી સાથે રહી અને આપણું રક્ષણ કરે છે અને આપણને જીવન ઉપયોગી વસ્તુ પણ આપે છે। કેવી રીતે? તો જો ગાય, ભેંસ, બકરી એ શું આપે છે? આપણને દૂધ આપે છે। આ ત્રણ પ્રાણીઓ જે છે એ શું આપે છે? આપણને દૂધ આપે છે। તો ઘેટું, તો ઘેટું શું આપે છે? આપણને ઊન આપે છે। શું? ઊન। ઊન એટલે આપણે ગરમ કપડાં, જે સ્વેટર હોય, મફલર હોય, ટોપી હોય, સ્કાર્ફ હોય, કાનપટ્ટો, હાથના મોજા એ બધું પહેરીએ છીએ, એ ઘેટું એટલે કે ઊન દ્વારા આપણને મળે છે। એટલે ઊન કોણ આપે છે? આપણને ઘેટું આપે છે। કૂતરો તો શું કરે છે? ગરમી જોગી કરે છે। હવે કૂતરો એ વફાદાર પ્રાણી કહેવાય છે, આપણા મનુષ્ય જેવો જ છે કે આપણે રાત્રે સુઈ જતા હોય પણ આપણા ઘરની ચોકી કોણ કરે છે? કૂતરો કરે છે। પછી ઊંટ, તો ઊંટ બે કામ માટે ઉપયોગી છે। કેટલા કામ માટે ઉપયોગી છે? બે, એક સવારી માટે અને બીજું ભાર વહન માટે। ઊંટ એ પ્રાણી એવું છે કે જેનો આપણે સવારી માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ। દરિયા કિનારે જો સોમનાથ જાઓ, દીવ જાઓ, તો એની અંદર ઊંટ ઉપર બેસીને આપણે સવારી કરીએ છીએ। જેને ભાર વહન એટલે આપણે ઊંટગાડી કહીએ છીએ, તો ઊંટગાડી મદદથી આપણે એને શું વજન ખેંચી શકીએ। એ સિવાય બીજા પ્રાણીઓ પણ છે, તો આપણે ધારો કે બળદ, તો બળદ શું કામ કરે છે? ખેતી કામમાં પણ ઉપયોગી છે અને ભાર વહનમાં પણ ઉપયોગી છે। ભાર વહન એટલે બળદ ગાડું કહીએ છીએ આપણે, પહેલાના વખતમાં ગાડીઓ, ટ્રેક્ટરો એ બધું હતું, તો ગાડામાં અંદર આપણે અનાજ પકવીને લાવતા હતા। પછી ઘોડો,
કેવું છે ભાર વહન માટે પણ ઉપયોગી છે અને સવારી માટે પણ ઉપયોગી છે જો ભાર વહનમાં ઘોડા ગાડી કહીએ છે બગી આપણે શબ્દ આપણે છે અને એની પર આપણે સવારી કરી શકીએ છીએ એટલે કે ઘોડાનો પણ ઉપયોગ એ રીતે થાય પછી કેટલાક પ્રાણીઓ એવા છે કે પેટે સરકીને ચાલે છે કેવા ચાલે છે પેટે સરકીને ચાલે છે એટલે કે આપણો જે કરોડનો ભાગ બી છે આ પાછળનો ભાગ એ બધા પ્રાણીઓને કરોડ રજ્જુ હોતું નથી એટલે આપણે જેવા ટટ્ટાનું ભરી શકીએ છીએ એવા જે આ પ્રાણીઓ છે આ બધા પ્રાણીઓ કરોડ રજ્જુ વાળા છે પણ હું જે લખવા જઈ રહ્યો છું પેટે સરકીને ચાલે છે એમને કરોડ રજ્જુ હોતા નથી એટલે એ બધા જ પ્રાણીઓનો આકાર કેવો હોય નળાકાર જેવો હોય નળાકાર એટલે આપણે કોઈ કેપ્સ્યુલ હોય આપણે કોઈ પીવીસી ની પાઇપ હોય એ નળાકાર જેવો બધા પ્રાણીઓનો આકાર હોય છે તો કોણ કહો છો સાપ અજગર ઈયળ અળસી આ બધા પ્રાણીઓ જુઓ પાઇપ જેવા નળાકાર જેવા આકારના છે અને બધા કેવા છે પેટે ઢસડીને ચાલે છે એટલે જે ચાલે તો એમના શરીરના પાટા પર જમીન પર પડે છે એટલે આપણને ખબર પડી જાય છે કે અહીંયા આગળ કરવું આ પેટે સરકીને ચાલનાર પ્રાણી ગયું છે અને બધા જે આ જે છે બધાનો ખોરાક પણ કેવો છે જુદો જુદો આ અજગર જે છે એ અજગર આખે આખો ખોરાકને ગળી જાય છે શું કરે છે ગળી જાય છે અને નવરાશની પળોમાં એ પોતે ખોરાકની પાચન ક્રિયા એની અંદર કરે છે એટલે આ બધા પ્રાણીઓ આપણે જંગલી જોયા પાલતુ જોયા પેટે સરકીને ચાલતા જોયા હવે પક્ષીઓની પણ વાત કરી લઈએ એની અંદર શોની વાત કરીએ પક્ષીઓ પણ આપણા મિત્રો છે ધારો કે કબૂતર તો કબૂતર પહેલાના વખતમાં આપણે આગળના પ્રશ્નમાં જોયું બરોબર પ્રકરણની અંદર પકડનો પ્રવાસ પ્રકરણ નંબર 17 કે કબૂતરનો ઉપયોગ શાના માટે થતો હતો તો સંદેશા માટે પછી પોપટ આ પોપટ એક પક્ષી એવું છે કે આપણી મનુષ્યની વાણી બોલી શકે છે પણ પોપટનો ખોરાક પણ શું હોય છે લીલા મરચા ખવડા પડે ને અને આપણા જેવી જે પોપટ શું કરે છે માણસ જેવી બોલી બોલી શકે છે તો ઓની અંદર આપણે આ ત્રણ વસ્તુની અંદર સરખામણી જો કરવા જઈએ તો પાલતુ પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓ જે છે એ શું કરે છે બચ્ચાને જન્મ આપે છે કોને જન્મ આપે છે બચ્ચાને જન્મ આપે છે જ્યારે પક્ષીઓ ઈંડા મૂકીને બચ્ચાને જન્મ આપે છે સોના મૂકે છે ઈંડા મૂકે છે એના પરથી એક વસ્તુ કરી મરઘી મરઘી પણ આપણને ઈંડું આપે છે એ પણ એક પ્રકારનું પાળતું જ ગણાય છે પણ મરઘીને આપણે જે ઈંડા આપે છે એ મરઘીનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ અને જે આપણને ઈંડું આપે છે એનો પણ આપણે શું કરીએ છીએ એ આપણને આપણે એની ઘેર પાડીએ છીએ ખરા એ વસ્તુ આપણને આહાર તરીકે આપે છે એટલે બંનેનો આપણે ઉપયોગ કરી રાખીએ છીએ મરઘીને પણ માય ઘણા સુધી એને ચિકન કહેવાય છે તો ઘણા ચિકન ખાય છે ઘણા ઈંડા ખાય છે તો આવી રીતે મરઘી અને એના ઈંડા એ બંનેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ પછી માછલી માછલીનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ તો આપણા બધા જે પ્રાણીઓ જે છે આપણે સજીવ સૃષ્ટિની અંદર આપણે આપણા મિત્રો જ ગણાય છે પણ આ બધા મિત્રો જે હોય છે એ કેટલાકને આપણે અડી શકીએ છીએ કેટલાકને આપણે અડી આ બધા પ્રાણીઓ આપણે શું જોડે રહી શકીએ છીએ અને ખવડાવી પીવડાવી શકીએ છીએ જ્યારે આ પ્રાણીઓને આપણે એની જોડે કારણ કે એ હિંસક હોય છે ઘાતકી હોય છે એ આપણી ઉપર હુમલો કરી શકે છે એટલા માટે આપણે આ પ્રાણીઓ અને આ પ્રાણીઓની વચ્ચેમાં શું જોવા મળે છે વિભિન્નતા જોવા મળે છે એટલે જંગલી પ્રાણીઓ એટલે જંગલમાં રહે છે અને પાલતુ એટલે કે માનવ સમુદાયની આસપાસ જોવા મળે છે એટલે એને શું કહેવામાં આવે છે પાલતુ પ્રાણી આવું કેટલાક જીવજંતુઓની પણ વાત કરી લઈએ કોની વાત કરી લઈએ આપણે જીવજંતુઓ પણ રહીના જાય કે જીવજંતુઓ પણ આપણા મિત્રો છે તો કોણ પણ મિત્રો ગણાય આપણે પતંગીઓ હવે પતંગીઓ જુઓ તો પતંગીને આપણે ઇંગ્લિશમાં બટરફ્લાય કહેવાય હવે બટરફ્લાય કહીએ તો એની અંદર વાત કરીએ બટરફ્લાયની અંદર તો એની જે પાંખો હોય છે રંગબેરંગી હોય છે કેવી હોય છે રંગબેરંગી રંગબેરંગી હોય એટલે આપણને પતંગીઓ બટરફ્લાય અને ખાસ કરીને ક્યાં જોવા મળે બગીચાની અંદર જોવા મળે છે પછી આવે છે મધમાખી મધમાખી જે હોય છે એ મધ એકઠું કરે છે ફૂલોમાંથી રસ ચૂસીને પણ એ જ્યારે મધ આપણને આપે છે ત્યારે ઘડી ઘડી હોય છે અને મધનો આપણે ઔષધિ એટલે કે દવા તરીકે પણ એનો ઉપયોગ કરીએ છીએ આવો આ રીતે આપણે આ જુદા જુદા પ્રકારના જીવજંતુઓ જોયા પક્ષીઓ જોયા અને એ પણ હવે દરેકનું રહેઠાણની પણ વાત કરીએ તો બધા પ્રાણીઓ જંગલમાં રહે છે સસલું તો આપણી મલાસમ ગાય તો કોળમાં ભેંસ કોળ બકરી વાળા મારે ગેટ વાળામાં કૂતરો તો આપણે ઘરમાં જ રહે ઊંટ એ પણ વાળા મારે છે ઘોડો
કઈ છે તો પગેલામાં રહેશે ક્યાં રહેશે પગેલો સાપ તો જમીનની અંદર ઘર બનાવીને રહેશે અજગર તો અજગર જંગલમાં રહેશે ઈયળ એ પણ આપણે શું વનસ્પતિને જે પાંદડા હોય છે શાકભાજી હોય છે એની અંદર હોય છે અડસિંહ તો જમીનની અંદર રહે છે કબૂતર તો શું કરે છે કે અભાવનું ઘર હોય એટલે કે વપરાશ વગરનું ઘર હોય અથવા કૂવો હોય એની અંદર પોતાનો માળો બનાવીને રહે છે પોપટ હોય છે એ પોતે શું કરે છે માણસે જો પાડ્યું તો પાંજરાની અંદર રહે અથવા ઝાડ ઉપર માળો બનાવીને રહે છે હવે જીવજંતુ પતંગી હોય છે એ શું હોય છે બગીચાની આસપાસ પુરોળી પર બેસે છે મધમાખી તો એનો મધપુરો બનાવીને રહે છે હવે બીજું પ્રાણીની વાત રહી ગઈ છે આપણે સૌથી કાયાવર્ત છે સૌથી મોટામાં મોટું પૃથ્વી પરનું પાણી પ્રાણી છે હાથી હવે હાથીની વાત કરીએ તો હાથી પણ એક પ્રકારનો આપણો મિત્ર છે કે હાથીનો ઉપયોગ જે કરતા હતા આપણે એની અંદર જંગલની અંદર ખાસ જે લાકડા હોય છે લાકડા વજનદાર વસ્તુ એ લાકડા આપણે ખસેડવા માટે એને ઉચકવા માટે હાથીનો ઉપયોગ કરતા હાથીને શું હોય છે સુંઢ હોય છે હવે સુંઢ વડે પાણી પીવે છે એ અને એની અંદર શું હોય છે બે મોટા દાંત હોય છે આ દાંત સૌથી કિંમતીમાં કિંમતી હોય છે જ્યારે આપણે કહેવત પણ છે હાથી જીવે તો લાખનો અને મરે તો સવા લાખનો એટલે કે જે બે દાંત હોય છે બે દાંત એના દંત એટલા બધા કેવા કિંમતી હોય છે કે એની અંદરથી એના ઘરેણા બનાવવામાં આવે છે એટલે તમે જોજો આપણા આસપાસ ગામમાં હાથી આવતો છે ને તો એના જે બે દાંત હોય છે ને મોટા એ કાપી નાખેલા હોય છે કેમ કે એનો ધંધો લોકો કરી નાખે છે અને એ દાંત વેચી અને હાથીને આપણે ભાઈ સર્કસમાં પણ હાથીને જોઈએ છે આપણે બધા પ્રાણી સર્કસમાં પણ જોઈએ છીએ પણ આના માટે સ્પેશિયલ ટ્રેનર હોય છે અને રિંગ માસ્ટર કહેવાય શું કહેવામાં આવે છે રિંગ માસ્ટર કહેવામાં આવે છે તો આવી રીતે આપણે આ પ્રાણીઓ જે છે એ આપણા જીવનમાં કેવા પ્રકારના ઉપયોગી છે અને આપણા સાથી મિત્રો કેવા કેવા કહેવામાં આવે છે એના આધારે જોવા મળે છે હવે આપણે આજે સાથી મિત્રોની વાત કરી હવે એના આધારે આજની જે વર્કશીટ હું તમને આપવા જઈ રહ્યો છું એની હવે આપણે સમજૂતી નેક્સ્ટ ટોપિકમાં જોઈશું તો હવે સમજૂતી દ્વારા એની માહિતી મેળવીએ હવે આજે જે આપણે શીખ્યા ઓફલાઈન વિડીયોમાં હવે એની વર્કશીટ તમારી શ્રદ્ધે પોતીની અંદર પ્રશ્ન એક વિકલ્પો પ્રશ્ન બે ખાલી જગ્યા પ્રશ્ન ત્રણ ખરા ખોટા અને પ્રશ્ન ચાર જોડકા જોડો છે હવે એની સમજૂતી સ્વરૂપે મેં તમને જવાબ લખ્યા છે હવે એની આપણે ચર્ચા કરીને સમજૂતી મેળવીશું હવે ઓનલાઈનના માધ્યમથી આપણે પ્રકરણની અંદર જે આવતી માહિતી એની સમજૂતી પણ મેળવી લીધી તો પહેલું જોઈએ નીચેનામાંથી ઘરની અંદર રહેનારું પ્રાણી કયું છે તો ઘરની અંદર રહેનારું પ્રાણી તો કોણ આવી શકે છે ગાય ઉંદર ખિસકોલી અને વાંદરું તો એની અંદર તમારા બેવ જવાબ થઈ શકે છે ગાય ઉંદર ખિસકોલી અને વાંદરું તો એની અંદર તમે ગાય લખો તો પણ સાચું આવે છે અને ઉંદર લખો તો પણ સાચું પણ આપણે ઘરની અંદર પ્રોપર બધાના ઘરમાં ગાય હોતી નથી તો એટલા માટે આપણે જવાબ લખી દઈએ છીએ હવે એને ઉંદર બીજું પેટે સરકીને ચાલનારું પ્રાણી કયું છે તો સાપ પહેલામાં ઉંદર બીજામાં સાપ ત્રીજું કયા પ્રાણીના વાળમાંથી ઊન બને છે તો ગેટુ કયા પંખીના ઈંડા ખોરાક તરીકે વપરાય છે તો આપણે ખબર છે કે મરઘી નામની આપણે વાત કરતી પાંચમું નીચેનામાંથી કયા પ્રાણીને તમે અડી શકતા નથી એટલે તમને કહ્યું હતું કે જંગલી પ્રાણી અને પાલતુ પ્રાણીઓ જે હોય છે તેની અંદર સિંહ હોય છે એને આપણે અડી શકતા નથી વર્ગખંડમાં પંખીને ઈજા થાય છે ત્યારે તેના માટે પાણી પણ લાવે છે તો નવસોદ અને હરભજન નામના જે મિત્રો હોય છે એ એના માટે પ્રાણ લાવે છે ગાયના રહેઠાણને શું કહેવામાં આવે છે ગોઠ અથવા ગમાણ પણ કહેવામાં આવે છે નીચેના પૈકી પ્રાણી દ્વારા મળતી પેદાશ કઈ છે પ્રાણીઓ દ્વારા કઈ મળતી તો તેલ ગુંદર મધ કે રબર તો મધ આવશે કારણ કે તેલ વનસ્પતિમાંથી મળે ગુંદર પણ વનસ્પતિમાંથી મળે અને રબર પણ વનસ્પતિમાંથી મળે મીનુની ગાયનું નામ શું હતું તો મીનુની ગાયનું નામ શું હતું ગંગા હતું શું હતું ગંગા તો આપણે એના આધારે હવે ખાલી જગ્યા જોઈએ કે યોગ્ય શબ્દો હવે ખાલી જગ્યા પહેલી ખાલી જગ્યા પશુઓ ખાલી જગ્યાને જન્મ આપે છે તો પશુઓ બચ્ચાને જન્મ આપે છે બીજું પંખીઓ ખાલી જગ્યા મૂકે છે તો શું મૂકે છે ઈંડા મૂકે છે ત્રીજું ખાલી જગ્યા ખેતી કામ માટે ઉપયોગી પ્રાણી છે તો બળદ ખાલી જગ્યા રંગબેરંગી જીવજંતુ છે તો પતંગી હાથી ખાલી જગ્યામાં પાણી ભરીને પોતાના શરીરની સફાઈ કરે છે તો પણ સુંદર આવે છે મજા શું આવે શું ખાલી જગ્યા કુવા મકાન કે દિવાલે પથ્થરનો માળો બાંધીને રહે છે તો કોણ આવે કબૂતર ઘોડાનું રહેઠાણ શું કહેવામાં આવે છે તબેલો કહેવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ આગળની ખાલી જગ્યા જમીન પર શ્વાસ ન લઈ શકતા જળચર પ્રાણી એટલે પાણીની બહાર પડતો તરફડિયામાં આવતો પણ હવે માછલી કારણ કે માછલી પાણી વગર જીવી શકે નહીં પંખીઓ ખાલી જગ્યા ચણે છે તો દાણા ચણે છે એટલે ખાવાની રીત કઈ છે મકાન ચણતર કામ કરવાનું કહ્યું નથી હવે ખરા ખોટાની વાત કરીએ પહેલી કે કૂતરો આપણા ઘરની ચોકી કરે છે તો વિધાન શું આવે
સાચું તો પહેલું વિધાન શું છે આપણું સાચું બીજું ગાય અને ભેંસનો પારા ઘાસ ખોરાક છે તો બીજું વિધાન પણ શું આવે આપણું સાચું ત્રીજું બળદ સવારી કામ માટે ઉપયોગી પ્રાણી છે તો વિધાન ખોટું એ ભાર વાહન અથવા ખેતી કામ માટે લઈ શકે બિલાડી આપણા ઘરમાં રહેતું પ્રાણી છે તો વિધાન સાચું આપણા ઘરમાં આવે છે કૂતરાનો ત્રાસ દૂર કરે છે ગરોળી નો ખોરાક રોકડી છે તો વિધાન ખોટું પ્રાણી અજગર તો સરકીના ચાલે ગધેડ તો ભાર ઉપરના તો કાંચીડો જે છે એને આપણે ઇંગ્લિશમાં ભારતીય કન્ટ્રીમાં તો કહેતો ને કેમેલિયન કહેવાય છે શું કહેવાય છે કેમેલિયન આપણે ખબર છે કે કાંચીડો જો અને ચોમાસાની ઋતુમાં એનું શું રંગ પરિવર્તન જોવા મળે છે એટલે કે સામેવાળાને શું કરે છે શું કરે શિકાર પકડવા માટે એને ભ્રમમાં નાખી દે છે લીલો રંગ પણ કહી શકે છે લાલ રંગ પણ ધારણ કરી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આજની આપણે વિડીયોની અંદર આપણે કેટલાક પ્રાણીઓની ચર્ચા કરી એ આપણા કેવી રીતે મિત્રો કહેવાય છે અને એના આધારે સ્વધ્ય પોથીની અંદર તમારે પાન નંબર 51 અને 52 એ તમારે ફક્ત આ બક્ષિતની મેં જે સમજ આપી છે એ તમારે બક્ષિતની સમજ સ્વધ્ય પોથીની અંદર જ લખવાની છે નોટબુકમાં કોઈએ લખવાની રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી જય હિંદ જય ભારત અસ્તુ